संतुलन पर दबाणनी असर समझावो। जो आपणे सांद्रतानी असर जोई, हवे दबाणनी शुं असर थाय छे समजी ले। दाखला तरीके आ प्रक्रिया छे એનો આપણે અભ્યાસ કરીએ। પેલું કે હંમેશા દબાણની અસર વાયુ ઘટકો ઉપર થશે, પ્રવાહી કે ઘન ઉપર દબાણની અસર થાય નહીં। એટલે જો આપણી કોઈ રાસાયણિક પ્રક્રિયા કે જે સંતુલનમાં હોય એમાં તમને એમ કે આનું દબાણ વધારતા ઘટાડતા, તો એમાં જો ઘન કે પ્રવાહી હોય તો એના ઉપર દબાણની કોઈ અસર થાય નહીં। આ ખાસ યાદ રાખવાનું છે, માત્ર વાયુરૂપ ઘટકો ઉપર જ અસર થાય। વાયુરૂપના જ મોલ ગણતરીમાં લેવાના, ઘન પ્રવાહીના મોલ પણ ગણતરીમાં લેવાના નહીં, બરોબર? આ તો બધા વાયુરૂપ છે એટલે કઈ પ્રશ્ન નથી। તો હવે જો દબાણની અસર અહીંયા આપણે ચકાસવી હોય તો શું કરવું? માનો કે આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે છે, તમને એવું કીધું કે આ પ્રક્રિયામાં દબાણ વધારતા, તો શું અસર થશે સંતુલન ઉપર? તો હવે આપણે પહેલું કામ એ કરવાનું છે કે તમારે પ્રક્રિયકને નિપજના મોલ ગણી લેવાના, કારણ કે મોલની ગણતરી કરો એમાં માત્ર વાયુરૂપ ઘટકોના જ મોલ ગણતરીમાં લેવાના। એટલે એક ને ત્રણ ચાર મોલ થયા, તો ડાબી બાજુ અથવા પ્રક્રિયકના મોલ ચાર છે અને નિપજે વાયુરૂપ છે એટલે એના મોલ બે છે, બરોબર? હવે જો દબાણ વધારવામાં આવે તો એ પ્રક્રિયક ઉપર અસર કરશે કે નિપજ ઉપર અસર કરશે, આપણે આ તપાસવાનું છે। તો આ દબાણ વધારવાથી કોના ઉપર અસર થશે એના માટે આપણે આ પદાર્થોના મોલ જોવા જોઈએ। જેના મોલ વધારે હશે એના ઉપર દબાણની અસર થાય, જે તરફ ડાબી બાજુ કે જમણી બાજુ જે તરફ હોય એમાં મોલ વધારે હશે એ તરફ દબાણની અસર થાય, બરોબર? ચાલો જો આપણે દાખલા તરીકે ચાલો હવે આપણે સંતુલન ઉપર અસર કરતા પરિબળો જોઈએ, તો આટલા પરિબળો અસર કરે। જો કોઈ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય અને જો એની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે, એટલે કે તમે પ્રક્રિયક ઉમેરો કે દૂર કરો, નિપજ ઉમેરો કે દૂર કરો, જે કઈ કરીએ સાંદ્રતામાં ફેરફાર કરીએ તો એની સંતુલન ઉપર અસર થાય। ઉપરાંત તાપમાનમાં ફેરફાર કરીએ, પ્રક્રિયાનું તાપમાન વધારે કે ઘટાડીએ, અથવા તો દબાણ વધારવામાં આવે કે ઘટાડવામાં આવે, તો તેની અસર સંતુલન ઉપર થાય છે। તો આ બધા એવા પરિબળો છે કે જે સંતુલન ઉપર અસર કરે, કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય અને આવા પરિબળો છે એમાં જો આપણે ફેરફાર કરી તો સંતુલન બદલાઈ જાય, પ્રક્રિયા ફરીથી શરૂ થાય અને ફરી પાછું સંતુલન સ્થપાય। પણ આ પ્રક્રિયા કેવી રીતે શરૂ થશે અને આ અસર શું થશે તેનો અભ્યાસ લ સેકલિયર નામના વૈજ્ઞાનિકે કર્યો। કયા વૈજ્ઞાનિક? લ સેકલિયર। અને એને ઘણી બધી સંતુલનમાં રહેલી પ્રક્રિયાઓનો અભ્યાસ કરી અને એક નિયમ આપ્યો જેને લ સેકલિયરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે જોઈ લઈએ કે આ લ સેકલિયરનો નિયમ શું છે। તો લ સેકલિયરે શું જણાવ્યું કે કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય અને એને અસર કરતા પરિબળોમાં ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા ફરીથી શરૂ થાય અને પ્રક્રિયા એવી દિશામાં શરૂ થાય છે કે જેથી કરીને કરેલા ફેરફારની અસર નાબૂદ થઈ જાય અને ફરીથી સંતુલન સ્થપાય। ટૂંકમાં તમે જે ફેરફાર કરો છો એની અસર નાબૂદ થઈ જાય એવી રીતે નવેસરથી પ્રક્રિયા શરૂ થાય। દાખલા તરીકે કોઈ પ્રક્રિયા સંતુલનમાં હોય, માની લો કે એ પ્રક્રિયાનું તાપમાન 500 કેલ્વિન છે અને આપણે 500 માંથી 700 કેલ્વિન તાપમાન કરીને તાપમાનમાં વધારો કર્યો, તો હવે લ સેકલિયરનો નિયમ એવું કહે છે કે ફરીથી પ્રક્રિયા એવી રીતે શરૂ થશે કે જેથી કરીને ફરી પાછું પ્રક્રિયાનું તાપમાન લગભગ નિયત 500 થઈ જાય, એવી રીતે પ્રક્રિયા શરૂ થાય। એટલે કે કાં તો પૂર્વગામી ને કાં તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા શરૂ થઈ અને પાછું તાપમાન બધું એની નજીક આવી જાય એવી રીતે પ્રક્રિયા શરૂ થાય, પાછું સંપૂર્ણ સ્થપાઈ જાય। તો જો કરેલા ફેરફારની અસર નાબૂદ થઈ ગઈ, તાપમાન વધાર્યું હતું તો તાપમાન ઘટે એવી રીતે પ્રક્રિયા થઈ, એમ તમે પ્રક્રિયા ઉમેરો તો પ્રક્રિયા ઘટે એવી રીતે પ્રક્રિયા થાય, એવું આ નિયમમાં સમજાવવા માંગે છે। આ નિયમ એવું કહે છે કે કરેલા ફેરફારની અસર નાબૂદ થઈ જાય, તો જો આપણે નિયમ પહેલા દર્શાવી દઈએ તો લ
रासायणिक प्रक्रिया संतुलन में हो अने जो कोई रासायणिक प्रक्रिया संतुलन में हो अने तेने असर करता परिबळों में फेरफार करवामां आवे तो प्रक्रिया फरीथी एवी दिशामां शरू थाय के जेथी करेला फेरफारनी असर નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર, પણ આ નિયમ આપણે લાગુ પાડશું ને એટલે આપણને વધુ ખ્યાલ આવશે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈ લઈએ. પ્રક્રિયા છે એમાં જો આપણે માનીએ કે ડાયહાઇડ્રોજન ઉમેરીએ છીએ, હાઇડ્રોજન નો ઉમેરો કરીએ એટલે કે અહીં સાંદ્રતામાં વધારો કર્યો, તો એની શું અસર થાય તમને આલેખ દ્વારા સમજાવવામાં આવ્યું છે. આપણે જોઈ લઈએ આલેખ દ્વારા આમાં શું અસર થશે. જો હું આલેખ તૈયાર કરું, જો અહીંયા માન લો કે કોઈ પ્રકાર સંતુલનમાં, જો ટી સમયે સંતુલનમાં છે, તમને આલેખમાં બધા ઘટકોના આલેખ આપ્યા છે, સીધી રેખામાં આપ્યા છે. જો એનો મતલબ એવો થાય કે હાઇડ્રોજન ની સાંદ્રતા અચળ છે, બદલાતી નથી, એટલે જ આલેખ સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે, સીધી રેખાનો. પછી આ આઈ એનો આલેખ સીધી રેખામાં છે, એટલે કે આયોડીન ની સાંદ્રતા પણ અચળ છે, એટલે સંતુલન સપાટી કહેવાય. અને આ એચઆઈ બધા આલેખ સીધી રેખામાં છે, એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા સંતુલનમાં છે, બધાની સાંદ્રતા અચળ છે. હવે આપણામાં ફેરફાર કરીએ, ડાયહાઇડ્રોજન ઉમેરીએ, તો જો ડાયહાઇડ્રોજન ઉમેરશું એટલે હાઇડ્રોજનની સાંદ્રતા તો કે આ રિઝોર્ટની સાંદ્રતા છે, હવે એમાં સાંદ્રતા આપણે વધારશું, માની લો કે કરાય તો ઉપરની તરફ ગયા, ઉપર જેમ સાંદ્રતા વધે તો સાંદ્રતામાં આપણે વધારો કર્યો, તો હવે દસ એકલ્યનો નિયમ શું કહે છે કે જો અસર કરતું પરિબળ સાંદ્રતા છે એ સંતુલન ઉપર અસર કરતું પરિબળ છે, એમાં જો ફેરફાર કરવામાં આવે તો પ્રક્રિયા ફરીથી એવી દિશામાં થાય કે જેથી કરેલા ફેરફારની અસર નાબૂદ થાય. તો આપણે અહીંયા આગળ ડાયહાઇડ્રોજનની સાંદ્રતા વધેલી, તો લસ એકલિયરના નિયમ મુજબ હાઇડ્રોજનની સાંદ્રતા ઘટે એવી રીતે પ્રક્રિયા થાય. તો હાઇડ્રોજનની સાંદ્રતા ઘટે ક્યારે? હાઇડ્રોજન આયોડિન સાથે પ્રક્રિયા કરીને એચઆઈ બનાવે, પ્રક્રિયામાં હાઇડ્રોજન વપરાય તો હાઇડ્રોજનની સાંદ્રતા ઘટે. એટલે કે પ્રક્રિયા કઈ દિશામાં થાય? પૂર્વગામી અથવા તો જમણી તરફ સંતુલન થશે એવું કહી શકાય. પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન ઉમેર્યો તો એ પાછો હાઇડ્રોજન ઘટી અને જેટલી હતી એટલી સાંદ્રતા થઈ જાય. આલેખ દ્વારા જોઈએ તો આવું બને. જો આ પ્રક્રિયા શરૂ થઈ પૂર્વગામી દિશામાં અને હાઇડ્રોજનની સાંદ્રતા ઘટી અને હતી એટલી પાછી થઈ ગઈ અને ફરી પાછળનો આલેખ છે સીધી રેખા મળવી, એટલે કે સંતુલન સપાઈ ગયો અથવા તેની સાંદ્રતા અચળ થઈ ગઈ. હવે હાઇડ્રોજન આયોડિન સાથે પ્રક્રિયા કરી, આયોડિનની સાંદ્રતામાં પણ ઘટાડો થાય, આયોડિનની સાંદ્રતા અને એચઆઈ નિપજ છે પૂર્વગામી પ્રક્રિયા થાય એટલે નિપજની સાંદ્રતા વધે, તો નિપજની સાંદ્રતામાં. અને તમે જુઓ કે અમુક સમય પછી બધાના આલેખ સીધી રેખામાં મળે છે.
T1 समय આવી કોઈ પ્રક્રિયા થાય તો સોરી T1 સમય આ પ્રક્રિયા છે તો તમે જોઈ શકો સંતુલમાં સ્થપાય આની જેમ જ બધાના આલેખ સીધી રેખા મોરે છે એટલે કે સંતુલન સ્થપાય છે તો આપણે જોયું 10 એકરની જમીનમાં કે ફરીથી સંતુલન સ્થપાય તો અહીં જો ફરીથી સંતુલન સ્થપાય તો એ પ્રક્રિયા એવી રીતે શરૂ થઈ જેથી કરેલા ફેરફારની અસર લાગુ થઈ આ લસ એટલનો નિયમ છે તમને એવું પૂછી શકાય કે સંતુલન પર સાંદ્રતાની અસર સમજાવો તો તમારે આ ઉદાહરણ આલેખ સાથે સમજાવવાનું થાય બરોબર તો અને આપણે જે એક્ઝામ છે એમાં મેં સંતુલન પર સાંદ્રતાની અસર ત્યાં સુધીનું ચેપ્ટર લીધું છે એટલે તમારે એટલી તૈયારી કરી લેવાની બરોબર એનાથી વધારે આજે ચાલે તો એ પછી એક્ઝામમાં નથી લીધું બરોબર તો આ છેલ્લો ટોપિક આપણે એક્ઝામની દ્રષ્ટિએ હજી આમાં થોડુંક આપણે સમજી લઈએ બીજું તમને સમજાવવામાં આવ્યું છે પ્રયોગ દ્વારા એટલે બીજો પ્રશ્ન આવે કે સંતુલન ઉપર સાંદ્રતાની અસર દર્શાવતો પ્રયોગ ગણો પ્રયોગ એટલે પ્રયોગ કોને કહે જેમાં આપણે સાબિતી પડે એમાં આપણે નજર સામે જોઈ શકીએ કે સાંદ્રતામાં વધારો ઘટાડો થયો છે તો અહીંયા એ સાંદ્રતાની અસર થાય છે કે કેમ પ્રયોગ દ્વારા જોશું જેમાં રંગના ફેરફાર દ્વારા આપણે નક્કી કરશું કે ખરેખર સંતુલન ઉપર સાંદ્રતાની અસર થાય છે તો તમને આ સમીકરણ અથવા પ્રયોગ આપેલો છે આવી પ્રક્રિયા તમને આપી છે જેમાં આ ફેરી કાયન છે એપી પ્લસ થી ફેરી કાયન એનો રંગ પીળો છે બરોબર અને થાયોસાયનેટ આયન આ છે એ રંગવિહીન હોય છે આનું દ્રાવણ રંગવિહીન હોય અને આ એપીએસસીએલ પ્લસ ટુ આ સંકીર્ણ સંયોજન છે એનું નામ અત્યારે હું તમને ન સમજાવી શકું કારણ કે એના નિયમો છે નિયમો પરથી નામ નક્કી થાય બારમા ધોરણમાં સંકીર્ણનું ચેપ્ટર આવશે એમાં આવશે અત્યારે તો આપણે આપણા એક નિબંધ તરીકે જોઈ લે તો એનો રંગ છે એ ઘેરો લાલ રંગ છે માની લો કે આ પ્રક્રિયા અત્યારે સંતુલનમાં છે બરોબર હવે દાખલા તરીકે દાખલા કે હવે આપણે માની લો કે ફેરી કાયન ધરાવતું દ્રાવણ ઉમેરવું છે તો આપણે હકીકત તો આપણી માની થયો છે કે પીળા રંગનું દ્રાવણ ઉમેરે તો પીળાની તીવ્રતા વધવી જોઈએ ઘેરો પીળો થવો જોઈએ પણ તમે ઉમેરશો પીળા રંગનું દ્રાવણ અને દ્રાવણ થશે વધુ ઘેરો લાલ તો એનાથી ઘેરો થશે શા માટે કારણ કે તમે પ્રક્રિયકનો ઉમેરો કર્યો એટલે કરેલા ફેરફારની અસર નાબૂદ કરવા માટે આ પ્રક્રિયક છે એ પ્રક્રિયા કરી અને નિપજ બનાવે તો જ એની અસર અથવા સાંદ્રતા ઘટે નિપજ બને એટલે લાલ રંગ જો અહીંયા નિપજ વધારે બનશે એટલે લાલ રંગની નિપજ છે તો નિપજનું પ્રમાણ વધારે જો પ્રમાણ વધારે થાય તો લાલ રંગ વધુ ઘેરો બને આપણે ઉમેરશું પીળા રંગનું દ્રાવણ અને રંગ કયો ઘેરો બનશે લાલ અને લાલ રંગ ઘેરો બન્યો એનો મતલબ શું થાય કે નિપજની સાંદ્રતા વધી એનો મતલબ કે પૂર્વગામી પ્રક્રિયા થઈ એટલે કે આપણે પ્રક્રિયક ઉમેરો તો પૂર્વગામી પ્રક્રિયા થાય છે હવે એનાથી ઉલટું માન લો કે આપણે આ આયન અથવા તો આ સંકીર્ણ ધરાવતું દ્રાવણ ઉમેરી આપણે હકીકતે લાલ રંગનું દ્રાવણ ઉમેરીએ લાલની તીવ્રતા વધી જોઈએ ને એના બદલે ઘેરો પીળો થશે શા માટે કારણ કે આપણે નિપજ ઉમેરી તો નિપજ ઘટે એવી રીતે પ્રક્રિયા થાય તો પ્રતિગામી પ્રક્રિયા થાય પ્રતિગામી પ્રક્રિયા થાય એટલે એપી પ્લસ થી નું પ્રમાણ વધે એટલે રંગ પીળો થાય છે તો તમારે માત્ર એટલું જ આ ઉદાહરણ દ્વારા સમજાવવાનું છે કે સંતુલન પર સાંદ્રતાની અસર શું થાય છે તે પ્રયોગ દ્વારા સમજો અહીંયા પણ પ્રયોગ દ્વારા આપણે જોઈ શકીએ બે પ્રશ્નો આ થયા જે પ્રશ્ન તમને આવો પૂછી શકાય પણ એમાં હું તમને પહેલા એક વસ્તુ સમજાવી દઉં એમસીક્યુ માટે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જો પ્રક્રિયકનો ઉમેરો થાય જો પ્રક્રિયકનો ઉમેરો થાય તો હંમેશા પ્રક્રિયા પૂર્વગામી દિશામાં થશે કઈ દિશામાં થાય પૂર્વગામી દિશામાં જ પ્રક્રિયા થાય બરોબર અને જો આપણે નિપજ ઉમેરશું તો પ્રક્રિયા હંમેશા પ્રતિગામી દિશામાં થાય આ પોઈન્ટ હમણાં હું કહું ત્યારે તમે નોંધ કરી લેજો કારણ કે આ એમસીક્યુ સોલ્વ કરવા માટે છે એમસીક્યુમાં આપણે જવાબથી મતલબ છે એમાં સમજૂતી નથી આપવાની બરાબર
તમે એનો કન્સેપ્ટ સમજી ગયા સીધો જવાબ જ આપવાનો છે એટલે આપણે યાદ રાખવા માટે જો પ્રક્રિયક નો ઉમેરો થાય તો પુરોગામી થાય માની લો કે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં હું હાઇડ્રોજન ઉમેરું હાઇડ્રોજન ઉમેરું તો લસ એટલે નિયમ છે હાઇડ્રોજન ઘટે એટલે પ્રક્રિયા એટલે પુરોગામી થાય તો આપણે યાદ જ રાખી લે કે જો પ્રક્રિયક ઉમેરીએ તો પુરોગામી નિપજ ઉમેરી તો પ્રતિગામી હવે માની લો કોઈ પ્રક્રિયામાં દૂર કરવામાં આવતું હોય કે પ્રક્રિયક દૂર કરવામાં આવે છે તો ઉલટું પ્રક્રિયક ઉમેરવાથી પુરોગામી થાય તો પ્રક્રિયક દૂર કરવાથી પ્રતિગામી થાય નિપજના ઉમેરાથી પ્રતિગામી તો નિપજને દૂર કરવાથી પુરોગામી પ્રક્રિયા અને આમે તમને જોઈ ખબર પડી જાય કે H2 ઉમેરાય છે તો H2 ઘટે ક્યારે પુરોગામી થાય તો HI ઉમેરી તો HI ઘટે ક્યારે પ્રતિગામી થાય તો કરેલા ફેરફારને સનાવૃત થાય તો આ તમારે યાદ રાખવાનું છે તો તમે બુકમાં નોંધ કરી લો આ MCQ સોલ્વ કરવા માટે છે ત્યાં પ્રાય આકરું બીજી પ્રશ્નની તૈયારી કરવા બરોબર